नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनुं स्वागत छे। आपणे अभ्यास करी रह्या छीए प्रक्रियाना हिसाबो, एनो दाखला नंबर छे 9। वरदा मेन्युफेक्चरिंग कंपनी लिमिटेडनुं उत्पादन तैयार मालना स्टॉक खाते लई जता पहेला त्रण प्रक्रियाओमांथी पसार थाय छे। मार्च 2021 दरमियान उत्पादनने लगती माहिती नीचे मुजब छे। एमां वपरायेल काचो माल टन मां, जो अहीं तमने दरेक प्रक्रियानी अंदर काचो माल आप्यो छे, तो आपणे शुं करवानुं के दरेक प्रक्रियामां दाखल करेल एकमो पण आवशे अने त्यार पछीनी प्रक्रियामांथी लावेल एकमो पण आवशे। एटले उधार बधું 1100 65 બમાં અને 75 કમાં લખવાના, ટન દીઠ માલની પડતર એટલે આ રકમ સાથે ગુણાકાર કરી અને રકમ લખવાની 180 120 350 સાથે। प्रत्यक्ष मजूरी अने उत्पादन शिरोपरी खर्चा उधार बाजू। प्रक्रिया ने लीधे टने जमा खाद दाखल करेल टनना 5% अने प्रक्रिया ने लीधे भंगार दाखल करेल टनना 10% आ बन्ने कहेवाय सामान्य बगाड़ती टकावारी। बन्ने दरेक प्रक्रियानी जमा बाजू लखाय। बीजू याद राखजो, जे खाद छे खाद एनी उपज किंमत होय नहीं, वजन में घटाड़ो थाय एना कोई पैसा आपी दे नहीं। एटले जमा बाजू एकमो मात्र लखवाना, रकम डेश लखवानी, अने जे आ भंगार छे एनी उपज किंमत तमने नीचे आपी छे। जो बगाड़नी वेचाण किंमत टन दीठ 120 180 ને 300, ये आ सामान्य बगाड़, जे भंगार छे ने 10% वाळो एनी उपज किंमत लेवानी, अने आ बन्नेनो सरवाळो ये सामान्य बगाड़ना एकमो कहेवाशे। खरेखर उत्पादन टन में 935 825 780 એ જમા બાજુ લખવાનું, પ્રક્રિયા ખાતાની જમા બાજુ। એક પ્રક્રિયાનો તૈયાર માલ બીજી પ્રક્રિયાના કાચા માલ તરીકે ટ્રાન્સફર થાય છે। અનું ઉત્પાદન બમાં જાય, બનું કમાં જાય એમ, અને પ્રક્રિયા કનો તૈયાર માલ ગોડાઉન ખાતે લઈ જવામાં આવે છે, એટલે કનો તૈયાર માલ ગોડાઉન ખાતે અથવા તૈયાર માલના સ્ટોક ખાતે। એક પણ પ્રક્રિયામાં શરૂઆતનો કે આખરનો માલ સામાન કે ચાલુ કામનો સ્ટોક નથી, કોઈ શરૂનો આખરનો અર્ધ તૈયાર માલનો સ્ટોક નથી। ઉપરની માહિતી પરથી પ્રક્રિયાના ખાતા તૈયાર કરો અને દરેક પ્રક્રિયાની એકમ દીઠ પડતર કિંમત શોધી કાઢો। આપણે જે ત્રીજું સૂત્ર મૂકીએ છીએ ને તે એકમ દીઠ પડતર કિંમત। તદુપરાંત અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારા અંગેના ખાતા તૈયાર કરો। અહીંયા તમારે કોઈ અસામાન્ય બગાડ કે વધારો હોય તો એના પણ ખાતા બનાવવાના છે। પહેલા જેવો જ દાખલો છે, 6 7 8 જેવો જ, પરંતુ અહીંયા તમને વધારામાં પેલો વધારાના એકમો પણ આપ્યા છે, પેલો 65 ને 75, એમાં શું કરતા કે પહેલી જ પ્રક્રિયામાં જે એકમો દાખલ કરે એ બીજીમાં જાય, એમાંથી ત્રીજીમાં જાય, પણ અહીં એવું નથી, પહેલીમાં દાખલ કરે એ બીજીમાં જાય, બીજીમાં બીજા અમુક પણ દાખલ કરવાના, બીજા વધારાના પણ, અને એ પછી ઉત્પાદન ત્રીજી પ્રક્રિયામાં જાય, એમાં પણ પાછા અમુક એકમો પાછા દાખલ કરવાના, એટલે આ બંનેનો સરવાળો એ દાખલ કરેલ એકમો કુલ કહેવાશે। તો સૌપ્રથમ શરૂઆત કરીએ ઉધાર બાજુ દાખલ કરેલ એકમો 1180 કૌંસમાં 180 દાખલ કરેલ એકમો કૌંસમાં 180 એકમ 1100 અને રકમ થાય કંઈક 1,98,000। હવે ઉધાર બાજુ પ્રક્રિયા અના બધા ખર્ચા લખી દઈએ, તો પ્રત્યક્ષ મજૂરી 46,000, અને ઉત્પાદન શિરોપરી ખર્ચ 12,300, જમા બાજુ પહેલા લખીએ ખાધ અને ટકાવારી છે 5%, એટલે 1100 ના 5% કરો ને એટલે 55 થાય, અને ઉપજ કિંમત દેશ, બીજું છે ભંગાર, આની ઉપજ કિંમત છે જે પેલી બગાડ કીધો છે, બગાડની ઉપજ કિંમત વેચાણ કિંમત 120 120, આના ટકા છે 10%, એટલે 1100 ના 10%, એટલે 110 ગુણ્યા 120 કરી એટલે 13,200 થાય, 13,200 બસ। આટલું લખી અને ત્રણ સૂત્રો મૂકી દેવાના, પેલું સામાન્ય ઉત્પાદન બરાબર દાખલ કરેલ એકમો એટલે 1100
અને સામાન્ય બગાડ લઈ તો મળે 165 થાય 935 તમને ખરેખર ઉત્પાદન પ્રક્રિયામાં 935 જ આપ્યું છે જો તો અસામાન્ય બગાડ કે વધારો કંઈ નહીં થાય એટલે જો તમે લોકો 935 માઈનસ 935 એટલે 0 નહીં અસામાન્ય વધારો કે નહીં બગાડ તો અહીંયા આ ખાતું પણ બનશે નહીં હવે ત્રીજો એકમ દીઠ પડતર કુલ ખર્ચ ઉધાર બાજુની રકમની કોલમનો સરવાળો થાય 256300 256300 માઈનસ સામાન્ય બગાડની ઉપજ પહેલી 13200 અને છેદમાં સામાન્ય ઉત્પાદન 935 એટલે એકમ દીઠ પડતર આવે 260 અને આ 260 ની કિંમત એ ખરેખર ઉત્પાદન જમા બાજુ લખી દેવાનું એ જે પ્રક્રિયા બ ખાતે લઈ ગયા 260 એકમો 935 અને રકમ આ બંને નો ગુણાકાર 243100 સરવાળો 1100 અને 256300 પ્રક્રિયા બનું ખાતું ઉધાર બાજુ પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા એકમો 935 રકમ 243100 ઉધાર બાજુ પ્રત્યક્ષ મજૂરી હજી એક દાખલ કરેલ એકમો જેયા પ્રક્રિયા બમાં વધારાના એકમો દાખલ કરવામાં આવ્યા છે 65 એ 120 ની કિંમત છે 120 ની એકમો 65 એની રકમ થાય 7800 આ માત્ર એક વધારાનો બાકીનું બધું આગળ દાખલ છે હવે પ્રત્યક્ષ મજૂરી છે 53100 53100 અને ઉત્પાદન શિરોપરી ખર્ચ 20000 હવે કૌંસમાં સોરી જમા બાજુ ખાદ આ છે દાખલ કરેલ એકમોનો 5% આ બંનેનો સરવાળો એ દાખલ કરેલ એકમો સમજવાના એટલે 1000 થાય એના 5% એટલે 50 આની ઉપજ દેશ બીજું બંગાળ આની ઉપજ કિંમત તમને આપી છે 180 આના ટકા છે 10 એટલે 1000ના 10% એટલે 100 અને 18000 આટલું કરી અને 3 સૂત્રો મૂકી દેવાના એમાં દાખલ કરેલ એકમો 1000 અને સામાન્ય બગાડના એકમો એ બંનેનો સરવાળો 150 એટલે 850 અસામાન્ય બગાડ સામાન્ય ઉત્પાદન 850 આવ્યું ખરેખર ઉત્પાદન થયું 825 ધારણા 850 ની હતી જીગે 825 જ થયું એટલે જે ઓછું થયું 25 એકમો એ અસામાન્ય બગાડ કહેવાય અને એકમ દીઠ પડતર કુલ ખર્ચ આનો સરવાળો ₹3,24,000 માઇનસ સામાન્ય બગાડની ઉપજ 18000 છેદમાં સામાન્ય ઉત્પાદન 850 એટલે એકમ દીઠ 360 હવે 360 ની કિંમતે 25 એકમો જમા બાજુ અસામાન્ય બગાડ કૌંસમાં 360 એકમો 25 અને રકમ થાય 9000 અને 360 ની કિંમતે ખરેખર ઉત્પાદન 825 જમા બાજુ પ્રક્રિયા ક ખાતે 360 એકમો 825
અને રકમ થાય 2,57,000। પ્રક્રિયા ખાતું જો બંધ કરીએ તો એકમનો સરવાળો 1,000 અને રકમનો 3,24,000। હવે અસામાન્ય બગાડ અહીંયા આવે છે એટલે બગાડનું ખાતું બનાવીએ। તમે પ્રક્રિયા બની જમા બાજુ લખ્યો અસામાન્ય બગાડ, તો એની ક્રોસ એન્ટ્રી બગાડની ઉધાર બાજુ પ્રક્રિયા બ ખાતે એકમો 25 રકમ 9,000। જમા બાજુ લખી દેવાનું રોકડ ખાતે કૌંસમાં જેટલામાં આ સામાન્ય બગાડ વેચાણ હોય ને એ ઉપજ કિંમત 180, એટલે આને કૌંસમાં કહેવાય સામાન્ય બગાડ જેટલી ઉપજ। સામાન્ય બગાડ જેટલી ઉપજ એકમો આ લેવાના 25 ના 25। જોજો ઘણા શું કરે છે કે આ 50 અથવા 100 એકમો જે સામાન્ય બગાડના હોય એ લઈ લે છે, ના આ અસામાન્ય બગાડના 25 ના 25, 180 એકમો 25 રૂપિયા લેખે વેચાય એટલે 4,500 રૂપિયામાં વેચાય। તો બસ આટલું લખી અને સરવાળો કરવાનો 25 9,000, મતલબ 9,000 ની પડતરનો માલ 4,500 માં વેચાયો તો કેટલા ઓછા આવ્યા કે 4,500। આને કહેવાય નફા નુકસાન ખાતે નુકસાન। પ્રક્રિયા કનું ખાતું અહીંયા લખ્યું છે ક ખાતે લઈ ગયા, તો અહીંયા લખવાનું બ ખાતે થી લાવ્યા। એકમો 825 અને રકમ 2,57,000। ઉધાર બાજુ લખાય હવે પાછા દાખલ કરેલ એકમ, આની કિંમત છે 350। 350 ની કિંમતે 75 એકમો દાખલ કરવામાં આવશે તો એની રકમ થાય 26,250। ઉધાર બાજુ પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ મજૂરીની રકમ છે 18,050। ઉધાર બાજુ ઉત્પાદન શિરોપરી ખર્ચ 7,000। જમા બાજુ પહેલા ખાત, દાખલ કરેલ એકમોના 5% દાખલ કરેલ એકમોનો સરવાળો 900 થાય, 825 અને 75 એટલે 900 ના 5% એટલે 45, એની કોઈ ઉપજ નહીં, અને બીજું ભંગાર, આની ઉપજ કિંમત 300 રૂપિયા આપી છે, જો બગાડની ઉપજ કિંમત એ દાખલ કરેલ એકમોના 10% એટલે 900 ના 10% એટલે 90 અને 27,000 રકમ થાય। આટલું કરી અને આ સૂત્રો મૂકી દઈએ તો સામાન્ય ઉત્પાદન દાખલ કરેલ એકમો 900 માઇનસ સામાન્ય બગાડ આ બંનેનો સરવાળો 135 એટલે થાય 765। અહીંયા 765 ની ધારણા હતી પણ થઈ ગયા 780, વધારે થઈ ગયા એટલે અસામાન્ય વધારો, ખરેખર ઉત્પાદન 780 થયું, હતી ધારણા 765 એટલે 15 એકમો, અને એકમ દીઠ પડતર કુલ ખર્ચ ઉધાર બાજુની રકમની કોલમનો સરવાળો થાય 3,48,300 માઇનસ સામાન્ય બગાડની ઉપજ 27,000 અને સામાન્ય ઉત્પાદન 765, એકમ દીઠ પડતર આવશે 420। તો 420 ની કિંમતે 15 એકમો ઉધાર બાજુ લખી દેવાના, અહીંયા લખાય અસામાન્ય વધારો કૌંસમાં 420 એકમો 15 એટલે રકમ થાય 6,300 અને આ ખરેખર ઉત્પાદન 420 ની કિંમતે જમા બાજુ
આવે છે તૈયાર માલના સ્ટોક ખાતે, કૌંસમાં 420, એકમો 780, એની રકમ થાય 3,23,600। પ્રક્રિયા ખાતાનો સરવાળો 915 અને રકમનો સરવાળો થાય 3,54,600। હવે અસામાન્ય વધારાનું ખાતું બનાવીએ તો પ્રક્રિયા કરની ઉધાર બાજુ અસામાન્ય વધારો લખ્યો છે તો વધારાની જમા બાજુ લખાય પ્રક્રિયા ક ખાતે। એકમો 15, રકમ 6,300। ઉધાર બાજુ લખાય સામાન્ય બગાડ ખાતે, વિગત યાદ રાખજો સામાન્ય બગાડ ખાતે, જેમાં સામાન્ય બગાડની ઉપજ 300 હતી એમાંની પણ 300 ઉપજ લખી દેવાની, કૌંસમાં લખવાનું સામાન્ય બગાડ જેટલી ઓછી ઉપજ। એકમો આ 15 ના 15 લેવાના, એટલે રકમ 4,500 થાય। બસ આટલું જ કરવાનું અને સરવાળો 15 અને 6,300। ઉધાર બાજુ જે તફાવત આવે 1,800 એને નફો કહેવાય, નફા નુકસાન ખાતે લીધો। અસામાન્ય વધારો હોય તો નફો થાય અને બગાડ હોય તો ખોટ જાય, આવી રીતે। થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ।